અને તારે સમય વિશે છે ઘડીકવા કામ ક્રોધ મોહ માયા આ જગતની બધી મોહ માયા ત્યાગી અને ખાલી જે આ 2-5 કલાકનો ટાઈમ મળ્યો છે ને ધર્મ આઈને તાર લગાવો અતારનો કલાક 2 કલાકનો જે ટાઈમ છે એ ધર્મ આઈને તાર લગાવવાનો છે એની બે આ વાતો સાંભળવાનો સમય છે ભલા માણસ આ ખાખરસીમાં શું હતું અમારે ભૂરા બાબા અમને વાત કરતા હતા ને તમારે રણમલ દાદા ત્યાર પછી રામજી દાદા ત્યાર પછી રઘુનાથ દાદા ત્રણ પેટી લગી એકનો એક એકનો એક એકનો એક સોળ ભલા માણા એની પાયે માયા નથી ખાખરસી ગામની શેરીઓના ભાગ પાડતા શેરીઓના ભોજેવિયા પરિવારને સાંભળવા જેવું છે અત્યારે કોઈથી ગૌરવ નહીં લાવવાનો અભિમાન નહીં લાવવાનો આપણા વડવડની વાત છે શેરીઓના ભાગ પાડતા કઈ કેવી રીતે આ શેરીમાં તું માંગવા જઈએ આ શેરીમાં તું માંગવા જઈએ આ ઈ ગરીબીનો પરતાપ છે ઈ ગરીબીનો આંબો છે મારી ના આયા બે મારા બાપ રણમલ ની દીવી મારા બાપ જાયા પોતી ની પડે મારા બાપ મુરજી જેવા મારા બાપ શિવા જેવા એ કઈ કા જાળવે રોઈ ની કી આઈ છી અને આ વસ્તી હાથું આહુના પાણી ની કી આઈ છી કે બેટા મળી અમે તો દુખ ભોગ્યું અમે તો ગરીબી ભોગ્યી મળી અમારી વસ્તી છે ને મળી એને દુખ નો બતાવતી અને ગરીબી નો બતાવતી પણ તઈ મારી માં પોતળી ની દીવી પરી ઘુઘરી હરી બોલે મારી વસ્તી મને ગરીબી બતાવો મને ગરીબી બતાવો મારી વસ્તી કલાક મારી ઘુઘરીયા ઘુઘરીયા ની પાસે ગરીબ થાય અને બેટા મારી વસ્તી ને જો જગત પાસે ગરીબ થવા દઉં ને એ તને મને નલબડી ની દીવી મને બાપ શિવા ની દીવી મને ખોજ લાગી દે ભાઈ વાલા હૈદરાબાદ વાલા હૈદરાબાદ વાલા હૈદરાબાદ
કોઈ દી કાંટા ની કરશો નહીં વાલા વડે વાર વાલા હોય ને આપણા વાલા ઘણા એ હગા અને વાલા હગા માં ફેર હોય ભાઈ માં ફેર હોય ને વાલા હોય ને એમાં ફેર હોય કોઈ આપણું વાલું જાયું હોય વાલો કે ને કહેવાય એવું નથી ભાઈ હોય હગું હોય નાઈટ હોય પણ કોઈ પણ હૃદયથી તમને વાલું હોય કવિ કે વાલા હારે કોઈ દી વાડ કાંટાની ન કરાય કારણ વાલા હોય વઢે વારંવાર તમને વઢી લીએ કઈ લીએ પણ ઓલા નગણા માણસ હાઈરે કોઈ દી નેળ નો કરાય નહીં વેરી ને કોઈ દી એ વરામણ આવે નહીં મરીના વેરી હોય ને વેરી હા હાથ કપોરતા જાય ને બટાવતા જાય કડવા ભલે હોય કોઠી પડા પણ મોય સમય આવે તો મીઠા શબ્દ માં તમે ધ્યાન આપો તો બહુ અતિ તમને આનંદ આવશે કડવા ભલે હોય કોઠી પડા પણ મોઈસ ને મીઠા થાય ભૈડા ભાઈ કોઠી પડા હોય ને કોઠી પડા માં ગામડા માં રહેતા હોય ને ખબર હોય પણ કાસા હોય ને ભૂત વગર ના તમે ખાવ ને તો કડવા લાગે વાહ એ મોહારી એ ભૂત વગર ના તમે ખાવ નાના હોય દેખાવ તો કડવા લાગે મોઢા માં ન ગમે પણ કડવા ભલે હોય કોઠીબડા પણ એની મોસમ આવે ને સોમા હું બે થોડો વરસાદ થાય ને એની કડવા હોય ને પાછા મીઠા થઈ જાય કડવા ભલે હોય કોઠીબડા પણ મોસમ મીઠા વાડે કોઈની વેલો નવાવીએ વાડે વેલા ને થાય જય પોતાના ને પોતાના હાથા બને તય વનરાયું વઢાય મારી ના હમણે દીવી આવી અને એક શબ્દ દીધો વસ્તી છે તો સતના થાંભલા બનજો ખાખરા ન બન કદા ભાયુ હોય ભાયુ ની માલી પર ન બને ભલે નોખા ભુવા થાય નોખા પઢિયાર થાય પણ હાથ જોડી થઈ જાય પગે લાગી થઈ જાય બાપના દીકરા મારે જબરાઈ નથી કરવી મારે કજિયા નથી કરવા વખા નથી કરવા એ પગે લાગી તમે નોખા થાય છે જીવી તોય કહર દઈશ હા પણ જેને જબરાયું કરી જેને બાયું સડાવી તમારા કુળ નો ઇતિહાસ છે મારા બાપ આહલા નો એને જોધડા નો હંભારો મારી ના આગે ક્યાં જોવા જવાનું છે આકડમાં જેવા રાવ રસી ગયા અમારે જોધા દાદા હતા ને એને હાથ જોડ્યા બાપના દીકરા મારે જબરાય કરવી નથી માયાના ભાગ પડાય ખેતર ખોડાના ભાગ પડાય તન દોલત હોય એના ભાગલા પડાય દેવા દેવીના ભાગલા પડાય નહીં જેને જબરાયું કરીને ફરી નાઈ ગયા ટીંબા થઈ ગયા મારા દાદા
મારી લેખે નો લાગી, મારી આવો નાવો સમય એક દી જીરાગઢ ની જગ્યામાં થયો હતો. અઘોર વર્તમાન જંગલ ની માલી પર હાલ તક બેઠા છે રત્ના દાદા. જમીન ઉપર વધે જાવ છો રમેશભાઈ, અનેતી નાનર કોઈ દી ઓદરે નહીં, ભલે હોય કૌરવ રાવણ કે કંસ. જેને નીતિ રાખી, જેને ધર્મ રાખ્યો, અને ધર્મ હાટો મરવા તૈયાર થઈ ગયા મરવા. કારણ કે અમુક અમુક રાવ એવા છે, અમને પણ આ મંદિર થી ઉફાળા ઉસાળા ચડતા હોય બોલી ગાય, અને અહીંયા તો એની કલમ છે ભાઈ. નથી મફત માં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સાધુ સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને,
આ દેવી એમનું નથી મળી ભાઈ. ભરી બજારે કોઈ વેસાળા કોઈ ઉકળતી કળામાં તરણા એ દેવી હાટું વેસાઈ ગયા. ઘણાય નેમ થાય દેવી હાટું કોણ વેસાઈ ગયું છે દીકરા વેસી રહી છે. પાછું ભાઈ અમારા ઉગ્રેજી આકુળમાં સાયલા નો ઇતિહાસ છે. દેવી હાટ દીકરો વેસી રહી છે. એટલું નહીં દેવી હાટ બોલો સુરભદ રાજા કાયમ પોતાના દેહ નો અલિયો હોમ દેતો. કોઈ ઘર સીધી જાવ ને દ્વારકાથી આલી કો કોઈ કોઈલો ડુંગર છે કોઈલો ડુંગર હર સીધીમાં બેઠા છે. અહીંયા હાલ તક કળા પડી છે. કળા સુરભજ રાજા પોતાના દેહ નો અલિયો હોમ દેતો એ કળા હાલ તક છે. ધર્મ હાટું આપણા દેવી પૂજક સમાજમાં પણ એવા રાવ ખડા સંદર્ભા ખડી વસવેલી સતીને કસોટી પડે ભાઈ. દીવી જમતી હતી આવી રીતે ગામડો માણ્યો પિતાંબર નંદવાણા એ અણખો કર્યો. હવા હોવા લીલા મજાવી મરીના મારા બાપ પાલવ હમે એ વાત માંડ્યો વાત. આ બોલવું હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે છે. જેથી વાદી આવે શબ્દ કાઢ્યો હોય છે મારા બાપ પાલક ના કાને પડ્યો હોય છે. પોતાનું કાળજું હતું ને એ કમતવા માંડ્યું આંખ માંથી સોદા આહુડા. પણ તઈ ઓરતો તો દીવી સામે હતો મારી હકતલી સામે અમર મળે. મુરજીડાની વસ્તી આજે મુઠી કણુકો દેવા બેઠી છે. આ જઈકા માથે મારી લાલ લીટીની સૈની કરનારી છો મારા બાપ પાલવની દીવી. ધનિયો ધનિયાના પહોળા વિઠલિયાની વસ્તી બહુ રોઈતી જાણે જાણે વલે વલે એ મારા બાપ પાલવની દેવી મારા બાપ ધીરીની બોલી મારી વિઠલિયાની વસ્તી મારા ધનિયા સુના હુડા પાળસ લાવીને અમારો કુંઢો અરે મળે તને કુંઢો તો દઉં પણ મારી પાસે ભૂવો નથી. અને તઈ આ 12 વર્ષના બાલુડાનું આ ભરતિયાનું બાવડું જાયડું હો. અને તઈ દનિયે કીધું તું મારી જોઈજી મારું પહોડું તો તને હોકું છું પણ મારી આ સિંહાના રેણ છે હો. Yeah.
મારી માં હકડી જલાવણી ભાઈએ ભરતિયાના મુખે બોલી મારા દુનિયા એ એક કુંઢો નહીં પણ બેટા કદા દેખાવ દેખાવ કુંડા એક હે લાય અને મારા ભરતિયાના 12 વર્ષના બાલુડાનું બાવડું જાયલું છે ને એ મારા પાલનના વખતમાં એકની સિંહાના રેણ પીધા હતા સિંહાના પેલા પીધા હતા ઈ હું દેવી છું અને બેટા કદાચ ને કારવા ભરવાના અમલ પીએ અને બેટા જો ખાટો ઓડકારો આવવા દઉને પાલવાની ટિકિટ મને મારો બાપ દૂધમાં હળવદથી જેથી ભૂલરી જાકે એને હાલી નીકળો તઈ મારા બાપ પાલવની દેવીને કીધું તમારી પારકરીને મળે અત્યારે તો અડધી રાત છે અને હળવદથી નીકળવું મારી વચ્ચે શમશાન આડું આવે અને એ જાગતું શમશાન છે પણ તઈ અમારી પારકરી બોલી મારા દીદીયા હું પાલવની દેવી છું પારકરી હો અને બેટા જો જાગતા મહાણિયા હોય જો ખીલી નો નાખું હમણે વરવાલા